नमस्कार मित्रों, हूँ कल्पेश पटेल। आज एक फरीथी आपणी इंडिया ग्रोनी जबरदस्त प्रोडक्ट टू वस्त्रना एक नवा रिजल्ट साथे फरीथी उपस्थित छे। मारी साथे आ कमलेश सोलंकी जे बोरसदना छे अने जे वीडियो उतारी रह्या छे महेश परमार सर, ए बी भगवाला छे, बधा साथे माई लाइफस्टाइल मार्केटिंग कंपनीमां काम करीए छे। હવે કમલેશભાઈને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના મુખેથી જ સાંભળીશું। નમસ્કાર કમલેશ સર। નમસ્કાર। હવે તમે આ ડોંગર કેટલા દિવસ થયા રોપે? આજે 26 દિવસ થયા। 26 દિવસ થયા, ઓકે। હવે કેટલા આપણે ભૂ વસ્ત્ર કેટલી થેલી નાખી છે? ભૂ વસ્ત્રમાં 2 બેગ નાખી છે। 2 બેગ નાખ્યા। કેટલા વીઘા જમીન છે? આ છે 1.25 વીઘું। 1.25 વીઘું। અને આમાં તમે કોઈ રાસાયણિક ખાતર નાખ્યું હોય એવું? 2 ભૂવસ્ત્ર નાખ્યા છે અને 1 સલ્ફેટ નાખ્યું છે। એટલે 1 સલ્ફેટ નાખ્યું છે અને 2 ભૂવસ્ત્ર નાખ્યા છે, બરાબર? તો મિત્રો તમે જોઈ શકો છો કે આખા ખેતરની અંદર એક ધાર્યું રિઝલ્ટ છે, બરાબર? ડોંગરની સાઈડ તમે જો એક ધારી દેખાઈ રહી છે। હવે બીજી એક વસ્તુ ખાસ કે એમના બાજુના જ ખેતરમાં જે મારી ડાબી સાઈડ છે એની અંદર કેમિકલ યુરિયા ઉપયોગ કરેલો છે, આપણું ભૂવસ્ત્ર એમણે ઉપયોગ નથી કર્યો। તો તમે જોઈ શકો છો કે એનો વિકાસ જુઓ, બંને ખાલી ચાર એક દિવસના આગળ પાછળ રોપેલી છે, બરાબર? તો આ તમે જોઈ શકો છો કે આ બાજુ મારી ડાબી સાઈડ છે યુરિયા DAP વાળું ઉપયોગ કરેલું છે અને જમણી સાઈડ જે છે કમલેશભાઈનું ખેતર છે એ કમલેશભાઈના ખેતરમાં ખાલી એક જ સલ્ફેટની કોતરીને આપણું ભૂ વસ્ત્ર નાખેલું છે, બરાબર કમલેશભાઈ? બરાબર છે। હવે ગયા વર્ષે તમે આ જ ખેતરમાં બરાબર એક જ બેગ ભૂ વસ્ત્ર નાખી હતી? હા, એક જ બેગ ભૂ વસ્ત્ર નાખી અને કેવું રિઝલ્ટ હતું? ગયા વખત રિઝલ્ટ સારું હતું, લગભગ 40 મણ ઉતારતો હતો એની જગ્યાએ 45-50 મણનો આમ એ થયેલો। ઓકે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે 15 મણ જેટલું વધારે ઉતર્યું હતું, 40 મણ થતું હતું પણ ગયા વખત 55 મણ જેટલી થઈ, બરાબર? અને પૂરા કેટલા ઉતર્યા હતા? પૂરા લગભગ 1500 જેવા પૂરા થતા હતા, બરાબર? 2200 ની આસપાસ, એટલે 700 જેટલા પૂરાનો બી વધારો થયો હતો। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ પાવર છે માય લાઇફસ્ટાઈલની ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટનો। અને બીજી એક વસ્તુ કે એમના હાથમાં જે ડાંગરનો છોડ છે એના મૂળનો વિકાસ તમે જોઈ શકો છો કે આ ભૂ વસ્ત્ર નાખેલું છે કે એને મૂળ જોવો તમે, બરાબર? કે કોઈ બી હોનાર જ ગયા વખતે એમને એવું થયું હતું કે જ્યારે પાક છેલ્લી એન્ડિંગમાં હતો ત્યારે વાવાઝોડું આવ્યું હતું, બરાબર? આ જ ખેતરમાં તો વાવાઝોડું એટલું ખતરનાક હતું, છતાં પણ એક બી છોડ તમારો નમે તો ખરો, બરાબર? કેમ કે તમે જોઈ શકો છો કે એનું મૂળનો વિકાસ હજુ 26 દિવસ થયા છે, છતાંય એનો મૂળનો વિકાસ તમે જોઈ શકો છો, બરાબર? તો આ પાવર છે ઓર્ગેનિક પ્રોડક્ટનો અને એમાં બી માય લાઇફસ્ટાઈલ કંપનીની ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટનો। તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગો છો આ વિડીયો જોઈ રહ્યા છે એમને? બીજા ખેડૂત મિત્રોને એવું કે ધીમે ધીમે તમે રાસાયણિકમાંથી બહાર આવો અને ઓર્ગેનિક તમે ભરો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો જે 28 છે તે અત્યારે આપણે જમીનમાં દેખાતા જ નહીં, તે કેમિકલ વાપરતી એ તો મુક્તિ જ પામે છે, તો ધીરે ધીરે આપણા મિત્ર આપણને સાથ સરકાર આપે। ઓકે, એટલે કહેવાનો મતલબ કે ઓર્ગેનિક અપનાવો, જમીન બચાવો, દેશ બચાવો। ઓકે, થેન્ક યુ, તમે સમય આપે બદલ આભાર।